ઇંગ્લિશમાં આ પ્રકારના વાક્યો તમે જોતા હશો તમારે કેવું છે કે તે પત્નીનો ગુલામ છે ઇંગ્લિશમાં કઈ રીતે બોલવું તમારે વાક્ય એવું બોલવું છે કે મારો પતિ છે ને જીદ્દી છે તો જિદ્દી શબ્દનું ઇંગ્લિશ કઈ રીતે કરવું ધંધો અમારા લોહીમાં છે તો આને ઇંગ્લિશ કઈ રીતે બોલવું આનો ભાવ છે ને પરવડી શકે એવો છે તો આ જેટલા પણ વાક્યો લખ્યા છે આને તમારે ઇંગ્લિશમાં જો બોલવા હોય એનું ઇંગ્લિશ કઈ રીતે થાય એ સમજવું હોય તો આ વિડીયો પૂરો જોવાનો છે હું તમારી સામે આ શબ્દોના અર્થ શું થાય એનો ઉચ્ચાર શું થાય તમને બધું જ આવડશે ધીમે ધીમે આપણે સમજીશું બરાબર છે તો પૂરું જોવાનું છે તો પહેલું વાક્ય છે જુઓ એક સિમ્પલ છે હું અહીંયા છું આનું ઇંગ્લિશ તમારે કરવું છે હું અહીંયા છું તમે ઇંગ્લિશમાં શું કહેશો તમે કહેશો આઈ સૌથી પહેલાં તો હું છું આઈ એમ આઈ એમ એટલે હું છું હવે તમારું કહેવું છે કે હું અહીંયા છું તમે કહેશો આઈ એમ અને પછી અહીંયા છું એટલે તમે લખશો હિયર તો ઉચ્ચાર આનો લખી દઈએ આને આપણે શું કહીશું આનો ગુજરાતીમાં ઉચ્ચાર લખી દઈએ બરાબર છે તમે કહેશો આઈ એમ હિયર આઈ એમ હિયર હું અહીંયા છું ચલો બીજું બિલ્ડિંગ છે બીજું તમારું વાક્ય છે કે અમારું બિલ્ડિંગ બહુ જૂનું છે ચલો આનું ઇંગ્લિશ તમારે કરવું છે સૌથી પહેલાં અમારું બિલ્ડિંગ વાત કોની છે એ પહેલાં લખવું પડે અમારું બિલ્ડિંગ આની વાત કરવી છે તો અમારું તમે શું કહેશો ઇંગ્લિશમાં તમે લખશો જો તમે લખશો માય તો મારું થાય તમારે કેવું છે અમારું એટલે તમે કહેશો અવર જો તમે વી લખશો તો આનો મતલબ થાય અમે અવર એટલે આપણે ઓ યુ આર અમારું બરાબર છે અવર અને અમારું બિલ્ડિંગ તમે શું કહેશો બીયુ આઈ એલ બિલ્ડિંગ અમારું બિલ્ડિંગ અવર બિલ્ડિંગ અમારું બિલ્ડિંગ બરાબર છે અમારું બિલ્ડિંગ હવે કેવું છે તો બિલ્ડિંગ એટલે એક વસ્તુ છે એની સાથે શું વપરાય ઇઝ વપરાય છે એટલે ઇઝ અવર બિલ્ડિંગ ઇઝ હવે કેવું છે ઓલ્ડ અમારું બિલ્ડિંગ જૂનું છે બહુ જૂનું છે તો તમે કહેશો વેરી ઓલ્ડ બરાબર છે તો આનો ચલો ઉચ્ચાર લખી દઈએ શું કહેશો અવર બિલ્ડિંગ અવર સૌથી પહેલા શું લખશો અવર હવે તમે લખશો બિલ્ડિંગ તો ઉચ્ચાર લખી દઈએ બિલ ડિંગ ઇઝ અવર બિલ્ડિંગ ઇઝ લખતા રહેશો જોડે બોલવાની પ્રેક્ટિસ પણ કરશો વેરી ઓલ્ડ અવર બિલ્ડિંગ ઇઝ વેરી ઓલ્ડ તો આ રીતે વાક્ય બનશે તમારે જે પણ વસ્તુ મૂકવી હોય ને અહીંયા અવર બિલ્ડિંગ અવર હાઉસ મૂકવું હોય તો ઘર મૂકી શકો છો અવર સ્કૂલ મૂકી શકો છો બધું જ મૂકી શકાય છે ચલો તે પત્નીનો ગુલામ છે તો આ વાક્ય જો તમારે બોલવું હોય તે પત્નીનો ગુલામ છે તો પહેલા તો શબ્દ કયો છે પત્નીનો ગુલામ આના માટે ઇંગ્લિશમાં એક શબ્દ છે એ શબ્દ આવડતો હોય બરાબર છે તો તમારું આ વાક્ય ઈઝીલી સરળતાથી બની જાય પત્નીનો ગુલામ આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ખાસ યાદ રાખો હેન કયો શબ્દ છે હેન પેક્ડ કયો શબ્દ છે પેક્ડ આનો ઉચ્ચાર લખી દઈશું બટ હેન્ડ પેક્ડ એટલે જે બધું વાઈફનું કહેલું પત્નીનું કહેલું કરતો હોય જે શીખવાડે એમ કરતો હોય બધું એક એક સલાહ માનતો હોય એને કહેવાય છે હેન્ડપેક્ટ તો તમારે કહેવું છે હી શું કહેશો હી ઇઝ તે કેવું છે હી ઇઝ હેન્ડપેક્ટ શું લખશો હી ઇઝ ઉચ્ચાર ખાસ હી ઇઝ હેન અને તમારે કહેવું છે

બહાદુર છો બહાદુર માટે ઇંગ્લિશમાં શબ્દ છે બ્રેવ હવે આનો વિરોધી છે બ્રેવનું વિરોધી છે એ છે કાયર ઇંગ્લિશમાં આપણે કહીશું સી ઓડબ્લ્યુ એ આરડી અને આપણે કહીશું કાવર્ડ શું કહેશો તમે આને કહેશો કાવર્ડ આપણે કહીશું કાવડ રનો ઉચ્ચાર ઓછો થશે કાવર્ડ બરાબર છે તો તમારે વાક્ય લખવું છે કે તમે કાયર છો તમે એટલે તમે કહેશો યુ आर ते कहवा यू आर कवर्ड ते शू कहो यू आर कवर्ड बोलो यू आर इंग्लिश में शब्द पहले इंग्लिश में लखी दी उच्चार लखीए चलो यू आर कवर्ड यू उच्चार लखीए आर कवर्ड कव तेर यू आर कवर्ड नेक्स्ट वाक्य है कि मारो पति जिद्दी से બરાબર છે મારો પતિ જિદ્દી છે તો ભલે તો જીદ્દી માટે શબ્દ આપણને ઇંગ્લિશમાં આવડવો જોઈએ કોઈ વ્યક્તિ જિદ્દી હોય એના માટે ઇંગ્લિશ શબ્દ છે એ છે બે શબ્દો છે એક લખી દઈએ પેલા એ શબ્દ છે ખાસ એ છે એડી એમ એન ટી આને કહેવાય છે એડામન્ટ કયો શબ્દ છે એડામન્ટ તો એનો ઉચ્ચાર લખી દઈએ એડામન્ટ અને ત્રીજો શબ્દ બીજો શબ્દ છે એ છે સ્ટબન યુ ડબલ બી ઓ એમ સ્ટબન તો આ બંને શબ્દો જે છે આપણને આવડવા જોઈએ તો ઉચ્ચાર લખી દઈએ તો બંને ઉચ્ચાર જોઈ શકો છો એડમન્ટ અને સ્ટબન રનો ઉચ્ચાર આ રીતે ભેગો હોય ત્યારે નથી થતો સ્ટબન તો આ બંને શબ્દો આપણને આવડવા જોઈએ તો મારો પતિ જીદ્દી છે મારો પતિ સૌથી પહેલાં તો માય હસબન્ડ મારા પતિ હવે મારો પતિ એટલે હી થાય હી સાથે શું વપરાય છે ઇઝ વપરાય છે માય હસબન્ડ ઇઝ અને તમે કહેશો સ્ટબન ઉચ્ચા લખી દઈએ માય હસબન્ડ માય હસબન્ડ ઇઝ તમારે કેવું છે સ્ટબન માય હસબન્ડ ઇઝ સ્ટબન બોલો માય હસબન્ડ ઇઝ સ્ટબન તો આ રીતનું વાક્ય બનશે નેક્સ્ટ તમારે કેવું છે કે આ દઈ ખાટુ છે આ દઈ ખાટુ છે પેલા તો આ દહી વાત કોની છે આ તમે દેશો દિસ કડ હવે આ દઈ એક વસ્તુ છે એક જ વસ્તુ છે તો ઈટ કહેવાય એની સાથે ઇઝ વપરાશે દિસ કડ ઇઝ હવે તમારે કેવું છે ખાટુ છે તમે શબ્દ વાપરશો એસઓ યુ આર એસઓ યુ આર આને આપણે કહીએ છીએ સાવર શું કહીએ છીએ સાર કર્ડ તો આપણે આનો ઉચ્ચાર કરીશું સાવર શું કહીશું સાવર ઉચ્ચાર લખી દઈએ છીએ તમારે કેવું છે દિસ દઈ છે આપણે એને કહીશું કર્ડ ધીસ કરવું છે સાવર સાવર ધિસ કર્ડ ઇઝ સાવર બોલો ધિસ કર્ડ ઇઝ સાવર ચલો નેક્સ્ટ વાક્ય છે કે સોનું મારો ભાણીઓ છે સોનું મારો ભાણીઓ છે મારો એટલે તમે કહેશો માય સોનું ઇઝ માય હવે જો મારો છોકરો હોય તો આપણે લખીશું હી ઇઝ માય સન એ મારો છોકરો છે જો મારો વિદ્યાર્થી હોય તો તમે લખશો સોનું ઇઝ માય સ્ટુડન્ટ ભાણિયો છે તો ભાણિયા માટે ઇંગ્લિશ શબ્દ કયો છે તમે કહેશો નેફ્યુ કયો શબ્દ છે નેફ્યુ ભાણિયો ભત્રીજો માટે આ શબ્દ વપરાય છે નેફ્યુ તો આનો ઉચ્ચાર પણ લખી દઈએ ઉચ્ચાર લખીએ છીએ સૌથી પહેલા સોનું ઇઝ માય શું છે તમે કહેશો સોનુ ઇઝ માય નેફ્યુ સોનું ઇઝ માય નેફ્યુ ચલો ધંધો અમારા લોહીમાં છે આ વાક્યનું ઇંગ્લિશ તમારે કરવું છે ધંધો અમારા લોહીમાં છે તો વાત કોની કરવી છે સૌથી પહેલા ધંધો ધંધો એટલે તમે શું કહેશો સૌથી પહેલા તો બિઝનેસ શું લખશો બિઝનેસ બિઝનેસનું સ્પેલિંગ શું થાય ચાલો લખીએ સૌથી પહેલા તમે લખશો બીયુએસઆઈ એન ઇ ડબલ એસ બિઝનેસ બિઝનેસ બરાબર છે બિઝનેસ અને આ શામાં છે જુઓ બિઝનેસ એક વસ્તુ છે એની સાથે ઇંગ્લિશમાં શું વપરાય એટલે એને ઈટ કહેવાય ઇટ સાથે ઇઝ વપરાય છે તમે કહેશો બિઝનેસ ઇઝ બિઝનેસ બિઝનેસ ઇઝ ઇઝ હવે શું લખશો ઇન છે બિઝનેસ ઇઝ ઇન માય હવે તમે આવું લખો ને આનો મતલબ થાય બિઝનેસ ઇઝ ઇન માય હેન્ડ્સ ભાઈ આ ધંધો છે ને મારા હાથમાં છે એવું નથી કેવું આપણે મારા કંટ્રોલમાં છે એવું નથી કેવું બિઝનેસ ઇઝ ઇન માય બરાબર છે મા એટલે મારું તમારે કેવું છે અમારા લોહીમાં છે તમે કહેશો અવર બ્લડ બિઝનેસ ઇઝ ઇન અવર બ્લડ બરાબર છે ઉચ્ચાર લખી દઈએ છીએ બિઝનેસ બિઝનેસ ઇઝ ઇન અવર બ્લડ બિઝનેસ ઇઝ ઇન અવર બ્લડ બિઝનેસ અમારા લોહીમાં છે ચલો ભાવ પરવડી શકે એવો છે ભાવ પરવડી શકે એવો છે તો પહેલા તો પરવડી શકે એવું આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય છે મિત્રો એ શબ્દ ઇંગ્લિશમાં છે કોઈ પણ વસ્તુ પરવડે એને કહેવાય છે એફોર્ડ અને શબ્દ છે પરવડી શકે એવું એને કહેવાય છે એફોર્ડેબલ તો ઉચ્ચાર લખી દઈએ આનો એફોર ડે એફોર ડેબલ એફોર્ડેબલ બોલો એફોર્ડેબલ તો તમારે કેવું છે કે ભાવ પરવડી શકે એવો છે કોઈ પણ વસ્તુનો ભાવ એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે પ્રાઇસ કયો શબ્દ છે પીઆરઆઈ સી ઈ તો ઝેડ ઈ નહીં લખતા આનો અર્થ થાય છે ઇનામ આપણે વાત કરવી છે ભાવની તો કહીશું આપણે ઇંગ્લિશમાં એને પ્રાઇસ તો વાક્ય તમારું બનશે ધ ધાઈઝ ધ પ્રાઇઝ જે ભાવની વાત ચાલે છે ધ પ્રાઇઝ આવી ઇટ છે પ્રાઇઝ એક વસ્તુ છે તેની જોડે ઇઝ વપરાશે ધ પ્રાઇઝ ઇઝ એફોર્ડેબલ ઉચ્ચાર લખી દઈએ છીએ ધ પ્રાઇઝ ધ પ્રાઇઝ સ બોલવું પડશે ઝ નહીં બોલતા ધ પ્રાઇઝ ઇઝ હવે તમે કહેશો એફોર્ડેબલ તો એને લખી દઈએ ધ પ્રાઇઝ ઇઝ એફોર્ડેબલ બોલો ધ પ્રાઇઝ ઇઝ એફોર્ડેબલ ભાવ પરવડી શકે એવો છે ચલો મને વંશવાદથી નફરત છે તો આ વાક્યનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે થોડું તમને હું સમજાવી દઉં છું તમારે કેવું છે કે મને વંશવાદ નહીં પણ મને તમારાથી નફરત છે તમે શું કહેશો ઇંગ્લિશમાં મને એટલે આઈ હેટ આઈ હેટ યુ આઈ હેટ યુ મને તમારાથી નફરત છે આઈ હેટ મૂવીઝ મને પિક્ચરોથી નફરત છે બરાબર છે આ રીતનું વાક્ય બની શકે હવે તમારે કહેવું છે કે વંશવાદ તો વંશવાદ માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે બોલો ઇંગ્લિશમાં શબ્દ છે વંશવાદ માટે એ છે તમે સાંભળ્યું હશે ઘણીવાર એ શબ્દ છે નેપોટિઝમ કયો શબ્દ છે ઉચ્ચાર લખી દઉં છું નેપો ટિઝમ નેપો ટી પ્લસ નેપો ટી ઝમ નેપોટિઝમ તો આ વાક્યનું ઇંગ્લિશ મને વંશવાદથી વંશવાદ એટલે કોઈ રાજા છે એનો છોકરો રાજા બને કોઈ પિક્ચરમાં હીરો છે એનો છોકરો પણ હીરો બને એ રીતનું જે ચાલતું આવે ને એને વંશવાદ કહેવાય છે મને એનાથી નફરત છે આનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં કરવાનું છે વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટમાં જણાવશો થેન્કસ ફોર વોચિંગ